આપણે ઇથિલિન ગ્લાયકોલ ઇથિલિન ગ્લાયકોલ ને કેવળ સાથે ગરમ કરો એટલે N2 દૂર થઈ જાય આમાંથી આ N2 જે નીકળી જાય અને સીધા H બોન્ડને જોડાઈ જાય એટલે CH3 CH2 CH3 પ્રોપેન તો મિત્રો આ રીતે તમે વોલ્ફ-ક્રિસ્ટનો રિએક્શનનો ઉદાહરણ પણ લઈ શકો આ બંને ઉદાહરણ આપણે જોયા પ્લેનેટ્સ તમે આને આ ઉદાહરણ અહીંયા એડ કરી શકો અહીંયા મિત્રો મુદ્દો પાડી શકો સેમ અહીંયા પણ આ બીજા મુદ્દાને ઉદાહરણ લખીને તમે એડ કરી શકો મિત્રો તો આ પ્રમાણે મેં તમને રિડક્શન કરાવ્યા મિત્રો આનું ખાલી તમારે પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે વર્ણનપાનું જે છે એ ઉપરનું જે વર્ણનપાન લખવાનું યાદ રાખવાનું નથી પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરવાથી આમાં હાઇડ્રોકાર્બન બને છે ધ્યાન આપજો મેં ભૂલ કરેલી અહીંયા આલ્કોહોલ બનાવેલો આલ્કોહોલ બની શકે પણ આ રીતે કરવું પડે તો વોલ્ફ-ક્રિસ્ટન ક્લેમેન્સન આપણા માટે મહત્વનું છે ક્લેમેન્સન નું ઉદાહરણ આ બનાવ્યા પછી ઉદાહરણ મેં અહીંયા લીધું છે અને આમનું પણ આખી પ્રોસેસ દ્વારા જે CH2 વાળું હોય એનું ઉદાહરણ મેં અહીં લીધું આપણે લીધા એટલે CH3 CH3 જોડાતા હોય છે મોટાભાગે કે બીજું કોઈ પણ આલ્કાઇલ ગ્રુપ લઈ શકાય તો અહીંયા આપણું મિત્રો રિડક્શન કમ્પ્લીટ થયું ફરીવાથી આજનું હોમવર્ક જે કંઈ પણ આવે છે એ દિવ્ય સરને મોકલવાનું રહેશે બરાબર જે વિદ્યાર્થીઓ નથી મોકલતા એમના રિપોર્ટ તૈયાર થઈ રહ્યા છે જેથી કરીને તમને પાછળ તકલીફ ન પડે અને થોડુંક મિત્રો આપણે હમણાં જેઈની પરીક્ષા ફેબ્રુઆરીમાંથી આવવાની છે ચાર સ્ટેજમાં પ્રક્રિયા આ જે છે જેઈ વાળાએ નક્કી કરી છે ચાર મહિના સુધી સતત પરીક્ષા લેવાશે ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે ચાર મહિનામાંથી જેમાં સૌથી વધુ સ્કોર હશે એ માન્ય ગણાશે એવું અત્યારે એ લોકોએ જાહેરાત કરી છે બોર્ડ એના જે ફોર્મ ભરવાની પ્રોસેસ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે તો કહેવાનું એ છે કે તમે આ બધું અત્યારે મહેનત કરશો મિત્રો તો ઓલરેડી આ જેઈમાં કામમાં આવવાનું છે એટલે તમે એને ઇગ્નોર ન કરો બહુ વ્યવસ્થિત લખી લખી મોડે કરો મિત્રો સમય છે બોર્ડ કે કોઈ જેઈ નીટની કોઈ પણ જે છે સંસ્થાઓ બરાબર એ કે કોઈ એક્ઝામ બાબતે કોઈ પણ જો તે ગયા વર્ષે નીટ વાળા હતા તો નીટ વાળા જે છે એ લોકોને નીટ થેટ સપ્ટેમ્બર મહિના આપી દીધી મિત્રો જો વિચાર કરો તો એટલા ટાઈમ એને બાકી રાખીને લીધી તો ખરા જ ને અને એમાં જે લોકો એવું કે ત્રણ ચાર મહિના મહેનત જ ન કરી હોશિયાર હોવા છતાં કે હવે તો શું થાય કોને ખબર એવું કરીને એ લોકો લોકડાઉનમાં મૂવી જો ઘરે ટીવી સિરિયલ ને જે કાંઈ પણ પ્રોસેસમાં એ અટવાયા હતા એ મને એમાં પડાર્યા અને નીટની તૈયારી ન કરી એકંદરે નીટની પરીક્ષા લેવાની અને એમના રિઝલ્ટો જે છે ઘણા મહેનત કરી હતી એના ખૂબ સારા ગયા જે નથી મહેનત કરી શક્યા એના હોશિયાર હોવા છતાં ડાઉન રહેતા તો આજે એને ભોગવવું પડ્યું આજે એમને ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટમાં એમબીબીએસમાં નંબર નથી લઈ ગયો મિત્રો તો આવું આપણું ન થાય કારણ કે ગવર્મેન્ટ તો એક્ઝામ બધી લેવાના જ છે બરાબર એક મહિનો બે મહિનો લેટ થાય બાકી લેવાના છે લેવાના જ છે આપણે તૈયારી તો કરવી જ પડશે કોઈ છૂટકો જ નથી જો આ વર્ષ તમારા માટે બહુ સારું છે કે ઓનલાઈન શિક્ષણના કારણે ઘણા વિદ્યાર્થીઓ એમાં બિંદાસ થયા નથી ભણતા ટાઈમ પાસ કરે છે તો જે ટાઈમ પાસ કરે છે એ તમારી હરીફાઈમાંથી નીકળી ગયા છે તો તમે એટલી મહેનત કરો કે તમારી હરીફાઈમાં ટાઈમ પાસ કરતા વિદ્યાર્થી તો આવવાના જ પણ જે લોકો થોડી ઘણી મહેનત કરે છે એને પણ તમે બીટ કરી જાઓ અને સારા એવા કેમ્પસમાં એડમિશન લઈ લો તો તમને આનો બેનિફિટ છે બરાબર મિત્રો તો અલ્ડિહાઇડનું રિડક્શન આપણે જોયું નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન જોશું બરાબર છે મિત્રો